નમસ્કાર તમામ મિત્રો મોદી સરકારના નિર્ણય બાદ શેર બન્યો રોકેટ બિગ બુલનો ફેવરિટ એક્સપર્ટે આપ્યો રૂપિયા એકસો પચાસનો ટાર્ગેટ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે અમારી ચેનલ સ્ટોક એનાલિસિસમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એપ્રિલથી જૂન બે હજાર બાવીસ ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝૂંઝૂનાવાળા કંપનીમાં પંચાવન લાખ શેર અથવા એક પોઈન્ટ સત્તર ટકા હિસ્સો ધરાવે છે રાકેશ ઝુંઝુનવાળાના પોર્ટફોલિયો શેરબજારના બિગપુલના પોર્ટફોલિયોમાં સમાવેશ શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે કંપનીના શેર ગુરુવારે બે પોઈન્ટ અઠ્યાવીસ ટકાથી વધીને આજે રૂપિયા એકસો પચીસ પોઈન્ટ પિસ્તાલીસ પર ટ્રેડ થઈ રહ્યા છે શેરમાં વધારો થવા પાછળ એક મોટું કારણ છે એટલે કે કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શેરી પીએમએ યુ શો માટે આવાસ મિશનને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ સમાચાર પછી ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના શેરની કિંમત ગુરુવારે વધીને રૂપિયા એકસો પચીસ પોઈન્ટ પિસ્તાલીસની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી શેર રૂપિયા એકસો પચાસ સુધી જઈ શકે છે ચોઈસ બેકિંગના એકચ્યુટી ડિરેક્ટર સુમિત બગડીએ જણાવ્યું હતું કે સ્ટોક રૂપિયા એકસો ત્રીસના મજબૂત અવરોધનો સામનો કરી રહ્યો છે અને રૂપિયા એકસો ત્રીસના સ્તરથી ઉપર રહ્યા પછી નજીકના ગાળામાં રૂપિયા એકસો પચાસના સ્તરે જઈ શકે છે રૂપિયા એકસો દસ સુધીના સ્ટોપ લોસ કોઈ પણ ખરીદી કરી શકે છે રૂપિયા એકસો પચાસના ટૂંકા ગાળાના ટાર્ગેટ માટે સ્ટોક રાખી શકો છો નિષ્ણાતો શું કહે છે એ પણ જોઈ લઈએ તો જીસીએલ સિક્યુરિટીના સી ઓ રવિસિંઘ ગેલે જણાવ્યું હતું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના સૌ માટે આવાસ મિશન ચાલુ રાખવા માટે બુધવારની કેબિનેટની મંજૂરીથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે કંપનીના મેનેજમેન્ટનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે તાજેતરમાં કંપનીને જૂન ક્વાર્ટરમાં વધુ સારો અહેવાલ આપવામાં મદદ કરી હતી તેથી આ બે કારણો શેરમાં વધારા પાછળ હોઈ શકે છે રિપોર્ટ પણ સારો છે અને ચાર્ટ પેટર્ન પણ મજબૂત છે તો તમે આ શેરમાં રોકાણ કરી શકો છો તમારા રિસ્ક ઉપર બરાબર તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ દો જય હિન્દ જય ભારત